જ્યારે તમે પોતાના જીવનને જુઓ છો, જે રીતે તમે તેને જીવો છો, ઘણીવાર તમે નોંધ્યું હશે કે તમારા પર વિવશ ભાવનાઓનું શાસન ચાલે છે. આજે તમે ખરેખર શાંત રહેવા માંગો છો. આજે તમારી પત્નીનો જન્મદિવસ છે, અથવા પતિનો, અથવા કંઈક બીજું. તમે ખરેખર કંઈ ખોટું ના થાય તેની ખાતરી કરવા માંગો છો. તે જ દિવસે ગુસ્સો તમારા પર શાસન કરશે. કોઈ કારણ વગર બસ ગુસ્સો આવશે. તો લોકો તેમનું આખું જીવન આ વસ્તુઓને નિયંત્રિત કરવાનો પ્રયત્ન કરે છે અને કશું જ બદલાતું નથી. મન એવી રીતે કામ કરે છે કે કાર્મિક સામગ્રી જે રીતે છે, મન તે જ રીતે કાર્ય કરે છે. કારણ કે મન એ માત્ર એક સંગ્રહ છે. તમારી પાસે જેવા પ્રકારનો સંગ્રહ છે તે તેવી રીતે કાર્ય કરે છે. જો કોઈ વ્યક્તિએ મર્યાદાઓને પાર જવું હોય, અથવા વિવશતાને પાર જવું હોય, જે અમુક પ્રકારનો સંગ્રહ આપણી અંદર પેદા કરે છે, તો કાં તો વ્યક્તિએ જાગૃતિ કે ચેતનામાં વધારો કરીને એક અલગ સ્તરમાં પહોંચવું પડશે, જેના વડે તે મુક્ત બની શકે, અથવા બીજી રીત એ છે કે તેને પોતાની ઉર્જાઓને રૂપાંતરિત કરવી પડશે. ચેતનાના ઉચ્ચ સ્તરો સુધી પહોંચી જવું એ સામાન્ય રીતે બહુ ભ્રામક છે. દરેક વ્યક્તિ માને છે કે તેઓ બહુ ઊંચી ચેતના છે. જો તમે તેમની પરીક્ષા લેશો તો તેઓ ખરાબ રીતે નિષ્ફળ થશે, કારણ કે મનનો સ્વભાવ આવો છે કે એ તમને છેક સુધી છેતરી શકે છે. લોકો માને છે કે તેઓ બદલાઈ ગયા છે ઘણી બધી વખત, બસ એટલા માટે કે તેમની પરિસ્થિતિઓ થોડી વધુ અનુકૂળ બની ગઈ છે, એટલે તેઓ બદલાયા છે. જો પરિસ્થિતિઓ અત્યંત ગંભીર બની જાય તો ફરીથી તેઓ તે જ જગ્યા પર પાછા આવી જાય છે. હા, શું તમે આ નોંધ્યું છે વારંવાર? તો તમારી ઉર્જાઓને રૂપાંતરિત કરવી એ વધુ નિશ્ચિત માર્ગ છે, વધુ ચોક્કસ માર્ગ છે. તમે તદ્દન જમીન પર ચાલી રહ્યા છો અને તમારે બસ અમુક અભ્યાસમાં ચોક્કસ સમર્પણની જરૂર છે. જો વ્યક્તિ તેની ઉર્જાઓ પર પૂરતું કામ કરે, જો તે સમજણ અને માર્ગદર્શનની યોગ્ય ભાવના સાથે કરવામાં આવે, તો વ્યક્તિ તેની ઉર્જાના સ્તર પર બહુ સરળતાથી આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. તેની ઉર્જા પ્રબુદ્ધ બની જશે. તેની ચેતના કદાચ બહુ આગળ નહીં વધી હોય, પણ તેની ઉર્જાઓ પ્રબુદ્ધ થઈ જશે. આ એવું કંઈક છે જે આપણે ઘણા લાંબા સમયથી નજીકના લોકોની સાથે કરી રહ્યા છીએ. શિવજીએ પણ તેના વિશે વાત કરી છે. Shiva says, when the spinal thread is touched, a light begins to glow in and around you. Shivji કહે છે, જ્યારે કરોડરજ્જુના દોરાને સ્પર્શ કરવામાં આવે ત્યારે તમારી અંદર અને આસપાસ એક પ્રકાશ ચમકવા લાગે છે. જો તમે સંપૂર્ણ ધ્યાન સુષુમ્ન નાડી પર લગાવો અને જો તેને યોગ્ય રીતે સ્પર્શ કરવામાં આવે તો તે જીવંત બને છે અને તે ચમકી ઉઠે છે. એકવાર તે ચમકે પછી ધીમે ધીમે ઉર્જા ખૂબ જ ટૂંકા ગાળામાં પરિપક્વ થઈ જશે અને ઉર્જા પ્રબુદ્ધ બની જશે. તે ચમકે છે, તમારી પાસે એક આત્મજ્ઞાની વ્યક્તિની ચમક હશે, પણ તમારી પાસે આત્મજ્ઞાની વ્યક્તિની જાગરૂકતા નહીં હોય. જો તમે ઊભા રહેશો, જો તમે શાંતિથી બેસો, તો તમે એક શક્તિશાળી વ્યક્તિ હશો. જો તમે તમારું મોં ખોલશો, તો તમે એક મૂર્ખ હશો. તમે આવા હશો. પણ આવું બનવું સારું છે, કેમ કે આ પ્રાપ્ત કરવું સરળ છે. આ હાંસલ કરવું સરળ છે. તમારે બસ સમર્પણની જરૂર છે. ખાસ કરીને હું જ્યારે અહીં છું ત્યારે આ કરવું બહુ સરળ છે. જો તમે માત્ર કરોડરજ્જુને સ્પર્શ કરશો તો તે બસ ચમકી ઉઠશે.
આપણી પાસે એવા ઘણા છે, આપણે તેમને નામ નથી આપતા. તમે તેમને શોધવાના જશો. જ્યારે કરોડરજ્જુના દોરાને સ્પર્શ કરવામાં આવે ત્યારે તમારી અંદર અને આસપાસ એક પ્રકાશ ચમકવા લાગે છે. તમારી પાસે એક આત્મજ્ઞાનીની ચમક હશે. ખાસ કરીને હું જ્યારે અહીં છું ત્યારે આ કરવું બહુ સરળ છે. લોકોને તે અનુભૂતિ તરફ મદદ કરવા માટે આપણે પ્રક્રિયાઓ, પદ્ધતિઓ અને ઉર્જાઓ સ્થાપિત કરીશું. તમારે બસ અમુક અભ્યાસમાં ચોક્કસ સમર્પણ અને લાગણીની જરૂર છે.